વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 સાયન્સ માં ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય આપણે સ્ટાર્ટ કરેલું છે શરૂઆતમાં જે પહેલો ટોપિક હતો એ ક્રમિક જોડની સમાનતા અને ક્રોસ ગુણાકાર કેવી રીતે થાય એનો ટોપિક આપણે જોઈ ગયેલા એના પછી સંબંધમાં થોડી થોડી માહિતી મેં તમને આપી કે સંબંધ કોને કહેવાય ખાલી સંબંધ કોને કહેવાય સાર્વત્રિક સંબંધ કોને કહેવાય આટલું આપણે જોઈ ગયેલા છીએ છેલ્લા લેક્ચર હવે જે શરૂઆતનો જે ટોપિક હતો ક્રમિક જોડની સમાનતા એના ઉપરથી આપણે થોડાક એક્ઝામ્પલ લેવા છે ઉદાહરણ લેવા છે તો એક ટોપિક પહેલાં લઈશું શરૂઆતમાં શીખેલા હતા એ જ ટોપિક ફરતી લઈએ છીએ અને એના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ લેવા છે તો ક્રમિક જોડની સમાનતાની અંદર ધારો કે આપણને બે ક્રમિક જોડો આપેલી છે ધ્યાન રાખજો ધારો કે તમારી પાસે બે ક્રમિક જોડો છે અને બંને ક્રમિક જોડોમાં પ્રથમ ઘટક બંને જોડમાં આ જે પ્રથમ ક્રમિક જોડ છે એમાં જે પહેલો ઘટક છે એ બીજી ક્રમિક જોડ છે એમાં જે પહેલો ઘટક છે એ બંને ઇક્વલ તેમજ પ્રથમ ક્રમિક જોડમાં બીજો ઘટક અને બીજી જે ક્રમિક જોડ છે એમાં પણ બીજો ઘટક એ બંને ઇક્વલ હોય તો એ બંને જે ક્રમિક જોડો છે એ સમાન છે એવું કહેવાય અહીં આપણે લખી શકીએ કોઈ બે જે ક્રમિક જોડો છે એ સમાન ક્રમિક જોડો છે એવું કહેવાય તો અને તો એટલે કે હોય છે બંને ક્રમિક જોડોમાં પ્રથમ ઘટક અને બીજો ઘટક બંને જો ઇક્વલ હોય તો એ બંને ક્રમિક જોડો હંમેશા સમાન જ હોય એવું આપણે અહીંયા સ્વીકારી લઈશું આ ટોપિક ઉપરથી એટલા માટે અહીંયા ટોપિક લખેલો છે બંને સમાન હોય તો અને તો જ તે બંને ક્રમિક સમાન હવે આ જે ક્રમિક જોડ સમાન હોય એના ઉપરથી અહીં આપણે એક એક્ઝામ્પલ લઈશું બે ગણ આપેલા હોય ધારો કે ગણ એ અને ગણ બી છે તે બધી ક્રોસ તમારે એ ક્રોસ બી લેવો હોય તો કઈ રીતે લઈ શકાય એ આપણે જોઈ ગયા છીએ તો હવે ધારો કે ગણ એ ની અંદર ધારો કે ગણ એ માં એમ ઘટકો અને તમે સમજો આપણે એ અને એમ લઈશું તો એ ગણ બની જશે
પણ અહીં આપણે સ્વીકારી શકીએ એમ એ ઘટકો છે એમ પણ ઘટકો છે તો આપણે એ સ્વીકાર લઈશું આજે અહીંયા ટોપિક લેવો છે એના માટે તો નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ અને નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એમ હોય તો નંબર ઓફ એ એટલે એ ગણમાં એમ ઘટકો છે નંબર ઓફ બી બરાબર એન છે n ઘટકો છે તો નંબર ઓફ a ક્રોસ b a ગણ અને b ગણનો તમારે ક્રોસ લેવો હોય એટલે કે a ક્રોસ b લેવો હોય તો n ની અંદર કેટલા નંબર ઓફ એટલે કેટલા ઘટકો હશે તો a અને n ના ગુણાકાર જેટલા ઘટકો હોય a અને n ના ગુણાકાર જેટલા ઘટકો હોય ધારો કે નંબર ઓફ a ગણ a ની અંદર ધારો કે 3 ઘટકો છે ગણની અંદર બે ઘટકો છે તો a ક્રોસ b ની અંદર 6 ઘટકો થાય 3 2 આમાં 3 ઘટકો અને આમાં 2 એટલે 3 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા 6 ઘટકો થઈ ગયા તો a ક્રોસ b માં 6 ઘટકો છે એ પ્રમાણે અહીંયા આપણે છે ગણની અંદર n ઘટકો છે ગણની અંદર n ઘટકો છે તો a ક્રોસ b માં m અને n ના ગુણાકાર જેટલા ઘટકો હવે ઉદાહરણ નંબર 1 આપણે લઈએ ત્રિવિધની જે સમાનતા છે એના ઉપર અહીંયા છે આપણે અહીંયા આપણને x અને y ની કિંમતો મળેલી છે
एक जीनी अंदर पेयर टॉपिक आवशे आनी अंदर आपणे जे शिख्या एमांथी क्रमिक जोडणी समानतानो जे टॉपिक छे एना वटी आपणे उदाहरण नंबर 1 आपी रह्यो छे હવે બી લઈએ એના પછી ઉદાહરણ નંબર 2 આવશે આ
R A बनसे પછી R ને B સાથે લઈએ તો R B જોડ બનશે R ને C સાથે લઈએ તો એક R C જોડ બનશે તો અહીંયા therefore Q cross P is equal to પહેલી જોડ કઈ R A બીજી જોડ R B ત્રીજી જોડ R C અહીં આપણને જે મળશે એક Q cross P છે અહીં આપણને આ કી મળી આ બધી વસ્તુઓ અહીં આપણને મળી ગઈ છે હવે બીજો ક્વેશ્ચન છે અહીંયા કે આ બંનેનો જે કાર્ટેશિયન ગુણાકાર છે આ ગુણાકાર અને આ ગુણાકાર બંને જે કાર્ટેશિયન ગુણાકાર છે એ સમાન છે ટૂંકમાં તમને ક્વેશ્ચન એવો કરવામાં આવેલો છે કે P cross Q અને Q cross P બંને સમાન છે એમ જોઈએ P cross Q ની અંદર AR જો છે અહીંયા RA જો છે તો AR અને RA સમાન ના કે બંનેનો પ્રથમ પ્રથમ ઘટક સમાન છે અહીંયા નથી એટલા માટે AR અને RA સમાન નથી એટલા માટે P cross Q અને P cross P જે છે એ સમાન બનશે તો અહીંયા આપણે એનો રીઝલ્ટ લખીશું તો આ લખીશું કે ક્રમિક જો અહીંયા AR અને RA બંને ઇક્વલ નથી તો ક્રમિક જો AR ઇઝ નોટ ઇક્વલ ટુ RA therefore P cross Q અને Q cross P બંને ઇક્વલ નથી તેથી P cross Q is not equal to Q cross P એટલા માટે બંને કાર્ટેશિયન ગુણાકાર જે છે એ સમાન નથી એવું આપણે અહીંયા કહી શકીએ તો આ જે છે ઉદાહરણ નંબર 2 જેને એમાં આપણે શું શીખ્યા ઉદાહરણ નંબર 1 ની અંદર ક્રમિક જોડની જે સમાનતા છે એના પરથી આપણે ટોપિક લઈને x અને y ની કિંમત મેળવી લીધી હતી ઉદાહરણ નંબર 2 ની અંદર બે ગણો p અને q આપેલા હોય તેના માટે p cross q અને q cross p કેવી રીતે મેળવાય એ આપણે શીખેલા છીએ હવે ઉદાહરણ નંબર 3 લઈ ગયા આના પછી ઉદાહરણ નંબર 3 ની અંદર અહીંયા આપણને ગણ A ગણ B અને ગણ C એવા ટોટલ 3 ગણો આપેલા છે તો લખીશું ઉદાહરણમાં જો કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ ગણ A ની અંદર 1 2 3 એવા 3 ઘટકો છે 1 2 3 આવો આપણે ગણ A આપેલો છે પછી ગણ B આપેલો છે B is equal to 3, 4. A cross B intersect C. A cross B છેદ C આપણે અહીંયા શોધવું છે. તો આવું શોધવા માટે સૌથી પહેલા કૌંસની અંદર તમને જે વસ્તુ આપેલી હોય એ તમારે શોધવી પડશે. તો સૌથી પહેલા અહીં આપણે B છેદ C શોધીશું. B છેદ C માટે B અને C જે ગણો છે એને આપણે છેદ લેવો છે ઇન્ટરસેક્ટ લેવો છે તો અહીંયા B ઇન્ટરસેક્ટ C ઇઝ ઇક્વલ ટુ
સૌથી પહેલા અહીંયા બી ગણ લખીશું બી ગણ આપણને આપેલું છે 3 4 પછી વચ્ચે અહીંયા છેદનું નિશાન છે અહીંયા વચ્ચે છેદ કરીશું ઇન્ટરસેક્ટ અને પાછળ સી ગણ છે અહીંયા સી ગણ લખીશું 4 5 6 ધ્યાન રાખજો અગત્ય તો ભાઈ બી છે સી અહીંયા બી ગણ છે અહીંયા સી ગણ છે અને બંનેનો અહીંયા આપણે શું લેવો છે છેદ ગણ લેવો છે છેદ એટલે બે ગણો છેદ એટલે ધ્યાન રાખજો કોઈ પણ બે ગણો આપેલા હોય અને એનો તમારે જો છેદ લેવો હોય તો છેદ ગણની અંદર કયા કયા ઘટકો આવે એ જે બંને ગણો છે એ બંને ગણોમાં હોય બંને ગણની અંદર આવેલા હોય એવા જે ઘટકોનો ગણ છે એને આપણે શું કહીશું છેદ ગણ કહીશું તો છેદ ગણમાં તમારે બંનેમાં હોય એવા ઘટકો લેવાના ધ્યાન રાખજો અહીંયા બી અને સી ગણ જે છે એનો તમારે છેદ લેવો હોય આના છેદની અંદર બંને ગણની અંદર જે ઘટકો આવતા હોય એટલા ઘટકો તમારે લેવા પડે તો અહીંયા તમે જુઓ ત્રણ ઘટક આમાં છે પણ આમાં છે નથી તો ત્રણ ઘટક આપણે નહીં લઈએ ચાર ઘટક આમાં છે તો ચાર ઘટક આમાં પણ છે તે ચાર ઘટક તો આવશે ચલો પાંચ ઘટક આમાં છે પણ આમાં નથી છ ઘટક આમાં છે પણ આમાં નથી ફક્ત એક જ ઘટક ચાર એવો છે જે બંને ગણની અંદર છે તો પછી બી છે સી ની અંદર બી છે સી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે ચાર આવે બી છે સી ની અંદર અહીંયા આપણને ફક્ત ચાર ઘટક મળશે આગળની અંદર હવે અહીંયા આપણે બી છે સી શોધી નાખ્યું છે બી છે સી ની કિંમત કેટલી છે અહીંયા આપણે મેળવેલી છે એ જે કિંમત છે એનો ક્રોસ આપણે એ સાથે કરવાનો છે ને રાખજો ગણ એ નો ક્રોસ અહીંયા બી છે સી ની જે કિંમત લાવ્યા એની સાથે અહીંયા આપણે કરવું છે તો અહીંયા આપણે શોધીશું હવે હવે કોના માટે એ ક્રોસ બી છે સી માટે હવે આપણે એ ક્રોસ બી છે સી શોધી દઈશું એ ક્રોસ બી છે સી ઇઝ ઇક્વલ ટુ પહેલા એ ગણ લખીશું અહીંયા એ ગણ કઈ સાથે હશે 1 2 3 ક્રોસ તો અહીંયા ક્રોસ લખીશું પછી બી છે સી અહીંયા આપણે શોધી લો છે બી છે સી ચાર ઘટક છે બંને ઘટક અહીંયા બંને ઘણા આપણે લખેલા છે બંને શું છે ક્રોસ નું નિશાન છે તો ક્રોસ આપણે શીખી ગયા ત્યારે એક સાથે કોને લઈશું ચાર ને લઈશું એટલે આપણને એક ક્રમિક જોડ મળશે 1 4 એ પ્રમાણે અહીંયા 2 4 અને ત્રીજી જોડ ગઈ 3 4 અહીંયા આપણને એ ક્રોસ બી છે સી મળી જાય તો ધેરફોર એ ક્રોસ બી છે સી ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ 1 4 પછી 2 4 અને 3 આ પ્રકારે અહીંયા આપણે એ ક્રોસ બી છે સી મળી ગયો બીજો એક્ઝામ્પલ છે આના આનું જે છે આ જે અહીંયા તમને રીતે સમાપેલું છે એની પરિણામ છે ધારો કે અહીંયા બીજી રીતે પણ લખી શકો પહેલા આપણે એ નો બી સાથે ક્રોસ કરીએ ક્રોસ બી લેવું છે અહીંયા આપણે તો એ ક્રોસ બી
is equal to, kala e vector is 1 2 3 cross b, b એટલે કયો ભાગ છે અહીંયા 3 4 છે અને બંને માં આપણે cross લેવો છે તો cross લેવા માટે એક સાથે 3 લઈશું પછી એક સાથે 4 લઈશું બંને લઈશું એક સાથે એટલે તમારે એક જ ઘટક લેવાનો એક સાથે 3 આવે અને એક સાથે 4 પણ આવે પછી એ બિંદુ નામ પતી ગયું એ બે લેવા પડશે બે સાથે 3 પણ આવશે અને બે સાથે 4 પણ આવશે અને પછી 3 લઈશું તો 3 સાથે 3 અને 3 સાથે 4 એ જે ઘટકો છે એ cross b ની અંદર આવશે therefore e cross b is equal to ચલો કે લીજો 1 સાથે 3 લઈશું અને 1 સાથે 4 લઈશું તો 1 3 અને 1 4 એ પ્રમાણે 2 3 અને 2 4 પછી 3 3 અને 3 4 આ જે છે e cross b છે કોની કિંમત આપણે મેળવી a cross b હવે અહીં આપણે a cross c લેવું છે a cross c is equal to એટલે a ગણ લખીશું 1 2 3 આ બધી જે આવેલો છે a cross c એટલે 4 5 6 બંને ગણ છે બંને આપણે ક્રોસ લેવો છે ક્રોસ લઈશું therefore a cross c is equal to ચલો 1 સાથે 4 1 સાથે 5 અને 1 સાથે 6 1 4 1 5 1 6 इस प्रकार है 2 साथे 4 2 साथे 5 અને 2 સાથે 6 2 4 2 5 2 6 અને इस प्रकार है 3 4 3 5 અને 3 6 આ જે છે એ a cross c છે અને હવે આ જે તમે બંને લાવ્યા છો એ કાર ગણ અને કાર ગણ એ બંને નો આપણે છેદ લેવો છે છેદ એટલે બંને માં હોય એવી ક્રમિક જોડ બંને માં આવતી હોય એવી આપણે ક્રમિક જોડો લેવી છે ને તો હવે a cross b intersect a cross c is equal to એટલે a cross b લખી દઈશું જે આવેલું છે 1 3 1 4 2 3 2 4 3 3 અને 3 પછી પછી છેદનું નિશાન છે છેદ ઇન્ટરસેક્ટ તો અહીંયા છેદ કરીશું ઊંધોયું અને a cross c છે તો a cross c માં જેટલી પણ ક્રમિક જોડો છે પાછળ લખીશું 1 4 1 5 બંને ગણોમાં જે ગણી જોડો બંને માં હોય જે જોડો બંને માં હોય એવી સમાન લેવી છે ચલો 1 3 આમાં છે તો 1 3 આમાં છે તો નહીં લેવી 1 4 છે તો આમાં પણ 1 4 છે તો 1 4 આવશે therefore a cross b intersect a cross c is equal to એટલે અહીં આવશે અહીંયા 1 4 આવશે એ બાજુ બંને માં છે પછી 2 3 આમાં છે તો આમાં 2 3 છે નથી તો નહીં લેવા 2 4 આમાં છે તો આમાં 2 4 છે તો 2 4 લઈશું એ બાબત આ જોડી દેવી છે પછી 2 4 લી દેવી છે બંને માં છે પછી 3 3 આમાં છે પણ આમાં નથી તો નહીં લેવાની પછી 3 4 આમાં છે તો 3 4 આમાં પણ છે આપણે આ જોડી છે બંને માં છે 3 તો 3 4 આવશે બસ આખી જોડો આવશે એ બીજો આની અંદર 1 5 છે તો આમાં નથી આની અંદર 1 6 છે પણ આમાં 1 6 નથી
अनि गर 25 ले 26 छ पनि आवाजा थियो अनि गर 35 ले 36 छ पण आगर नि अंदर नथी टुंगमा बन्ने गणमा होय एवज घटको तमार लेवाना से छेद नि अंदर जे छेद नि सलाबे रूप होय यु छेद इंटरसेक्ट इंटरसेक्शन नि सने आबे रूप होय तो पछि तमार बन्ने गण नि अंदर पर एवज घटको लेवाना से अही आपने ए क्रॉस बी इंटरसेक्ट ए क्रॉस सी तमने जे रकम छे ए यहां पर सुधीलु छे लास्ट में आज छे उदाहरण नंबर 3 નો બીજો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 2 છે હવે આના પછી એક્ઝામ્પલ નંબર 3 અને 4 આવશે એ આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જોઈશું